ઉચ્ચતર માધ્યમિક અનુદાનિત શાળાઓમાં શિક્ષણ સહાયકો ની ભરતી અનવ્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા નિમણૂક હુકમ આપવા માટેનો ઓનલાઈન કાર્યક્રમ યોજાયો હતો ત્યારે દાહોદ જિલ્લામાં પણ નવનિયુક્ત થયેલા એકસો અડતાલીસ શિક્ષકોને નિમણૂક આપવા માટેનો કાર્યક્રમ જિલ્લા સેવા સદન ખાતે યોજાયો હતો જે પૈકી કલેક્ટર શ્રી વિજય ખરાડીએ પંદર શિક્ષકોને નિમણૂક પત્ર આપી શુભેચ્છાઓ આપી હતી કલેક્ટર શ્રી વિજય ખરાડીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે નવનિયુક્ત શિક્ષકોએ જિલ્લામાં શિક્ષણના સ્તરને નવી ક્ષિતિજો આપવા પોતાની તમામ શક્તિઓ લગાવી દેવાની છે આ માટે વહીવટીતંત્ર હંમેશા તેમની પડખે રહેશે શિક્ષક વિદ્યાર્થીનું ભાવિ ઘડે છે શિક્ષક વિદ્યાર્થી માટેની આ જીવન પ્રેરણા બને છે માટે દરેક શિક્ષકે ઉચ્ચ મૂલ્યો અનુસરીને વિદ્યાર્થીઓ માટે આદર્શરૂપ બનવું જોઈએ અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જે એકસો અડતાલીસ શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે તેમાં જીવવિજ્ઞાનના રસાયણશાસ્ત્રના કોમર્સના કોમ્પ્યુટરના અર્થશાસ્ત્રના અંગ્રેજીના ભૂગોળના ગુજરાતીના હિન્દીના ઇતિહાસના તત્વજ્ઞાનના ભૌતિક વિજ્ઞાનના મનોવિજ્ઞાનના સંસ્કૃતના સમાજશાસ્ત્રના શિક્ષકોની નિમણૂંક કરવામાં આવી છે જિલ્લા સેવા સદન ખાતે પંદર શિક્ષકોની નિમણૂંક પત્ર આપ્યા બાદ બાકીના શિક્ષકોને એન ઇઝીરૂવાલા પ્રાથમિક શાળા દાહોદ ખાતે નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ડાયટના પ્રાચાર્ય શ્રી રાજ શાખા જિલ્લા શિક્ષણાધિકારી સુશ્રી કાજલબેન દવે જિલ્લા નિરંતર શિક્ષણાધિકારી સુશ્રી સુનિતાબેન અનુદાની શાળાના સંચાલકો સર્વશ્રી મુકેશભાઈ પરમાર શ્રી ગોપાલભાઈ ધાનકા સુશ્રી અંજલીબેન પરેખ વગેરે ઉપસ્થિત રહ્યા હતા